વેલકમ ટુ રેસિપી ઓફ ધ વીક. આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવી પંચરત્ન દાળ, જેમાં મેં 5 દાળનો ઉપયોગ કર્યો છે. અને આ દાળ એકદમ હેલ્ધી છે અને ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. તમે એને દાળ ફ્રાય તરીકે અથવા તો દાળ બાટી સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો જોઈ લઈશું એ માટેની સામગ્રી અને બનાવવાની રીત. તો સૌથી પહેલાં આપણે દાળ જોઈ લઈશું. તો મેં 5 જાતની દાળ લીધી છે. મગની ફોતરાવાળી દાળ, મસૂરની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ અને અડદની દાળ. તો મેં 2 ટેબલસ્પૂન મગની ફોતરાવાળી દાળ લીધી છે, 1.5 ટેબલસ્પૂન મેં મસૂરની દાળ લીધી છે, 2 ટેબલસ્પૂન તુવેરની દાળ લીધી છે અને 1.5 ટેબલસ્પૂન મેં ચણાની દાળ લીધી છે, 1.5 ટેબલસ્પૂન અડદની દાળ લીધી છે. અડદની દાળ મેં ફોતરા વગરની લીધી છે. તમે જો કાળી ફોતરાવાળી દાળ લેવી હોય તે પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં હવે આપણે બધી દાળને મિક્સ કરી અને 2-3 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ અને પછી 1-1.5 કલાક માટે પલાળી રાખીશું, જેથી દાળને ચડતા વાર ના લાગે અને સરસ ફૂલી જાય. હંમેશા દાળને પલાળીને પછી જ ઉપયોગમાં લેવી, જેથી એને ચડતા વાર ના લાગે. તો બધી દાળ મેં મિક્સ કરી દીધી છે અને ધોઈ અને આપણે હવે એને 1-1.5 કલાક માટે પલાળવા દઈશું. તો દાળને મેં પલાળવા માટે મૂકી દીધી છે અને હવે 1.5 કલાક પછી દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગઈ છે અને સરસ પલળી ગઈ છે. તો બીજી સામગ્રી જોઈ લઈશું. દાળ સરસ પલળી ગઈ છે, તેને સાઈડમાં મૂકી દઈશું. વઘારમાં મૂકવા માટે આપણે તેલ અને ઘી બંનેનો ઉપયોગ કરવાનો છે. તમને એકલું ઘી ગમે તો એકલું ઘી પણ લઈ શકો છો ને એકલું તેલ પણ લઈ શકો છો. થોડી બારીક કાપેલી કોથમીર લઈશું. સૂકા મસાલામાં 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 2 લવિંગ, 3-4 મરી લીધા છે મેં અને 1 નાની ઇલાયચી લીધી છે. 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને થોડી હિંગ લીધી છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર લઈશું. 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 2 મીડિયમ સાઇઝના ટામેટાને મેં ધોઈ અને બારીક કાપી લીધા છે, 5-6 કળી લસણને મેં આ રીતે બારીક કાપી લીધી છે, 1 નાના ટુકડા આદુ અને 1 લીલા મરચાંની મેં પેસ્ટ બનાવી દીધી છે અને 1 મેં મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મેં બારીક કાપી લીધી છે. તો સૌથી પહેલાં આપણે દાળને બાફવા માટે મૂકી દઈશું. તો પ્રેશર કુકર મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. એમાં આપણે પલાળેલી દાળ ઉમેરી દઈશું અને એમાં આપણે 2 પાણી રેડવાનું છે, જેથી દાળ એકદમ સરસ બફાઈ જાય અને ચોંટે નહીં. દાળ પલાળેલી છે એટલે એને ચડતા વાર નહીં લાગે. લગભગ 3 વિસલમાં એ સરસ ચડી જશે. તો આ રીતે મેં પાણી રેડી દીધું છે અને હવે આપણે એમાં થોડી હળદર અને થોડું મીઠું નાખી દઈશું અને હવે પ્રેશર કુકર બંધ કરી અને આપણે 3 વિસલ લગાવી દઈશું. દાળ બફાશે ત્યાં સુધી આપણે એના વઘાર માટેની તૈયારી કરી દઈશું. તો બીજી બાજુ આપણે વઘારની તૈયારી કરીશું. મીડિયમ ફ્લેમ પર 3 વિસલ લગાવી દઈશું. તો મેં આ રીતે નોનસ્ટિક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે. એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. હવે આપણે એમાં જીરું અને હિંગ ઉમેરી દઈશું. જીરું અને હિંગ સરસ સકળી ગઈ છે. તો હવે આપણે એમાં સૂકું લાલ મરચું આ રીતે વચ્ચેથી તોડીને નાખી દઈશું, તમાલપત્ર, લવિંગ અને કાળા મરી અને ઇલાયચીને આ રીતે ફોલીને નાખવાની છે. હવે બધું સરસ સંતળાઈ જાય એટલે એમાં આપણે લસણ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. લસણ અને આદુ મરચાં ઉમેર્યા પછી આપણે એમાં બારીક કાપેલી ડુંગળી પણ ઉમેરી દઈશું અને લગભગ 1-1.5 મિનિટ આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર સાંતળી દઈશું. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે આપણે એમાં ટામેટા ઉમેરી દઈશું. અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં બારીક કાપેલા ટામેટા પણ એડ કરી દઈશું. ટામેટા ઉમેરી દીધા છે, મિક્સ કરી દઈશું. થોડું મીઠું ઉમેરી દઈશું જેથી ટામેટા જલ્દીથી ચડી જાય. ડુંગળી અને ટામેટાના ભાગનું મેં મીઠું ઉમેરી દીધું છે.
તો હવે સરસ મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી એને ચડવા દઈશું. ગેસની ફ્લેમ મેં ધીમી કરી દીધી છે. 2-3 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું અને એક વખત હલાવી દઈશું. ફરીથી 2-3 મિનિટ આપણે એને ચડવા દેવા પડશે, જ્યાં સુધી એકદમ સરસ ટામેટા ચડી ના જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના છે. તો બીજી 2-3 મિનિટ પછી આપણે એને ફરીથી હલાવી દઈશું. ધીમા ગેસે જઈને આપણે ચડવા દેવાના. 2-3 મિનિટ પછી આપણે ચેક કરીશું. તો ટામેટા હજી પ્રોપર ચડ્યા નથી, તો હજી 1-2 મિનિટ આપણે એને ચડવા દેવા પડશે. તો ફરીથી ઢાંકણ ઢાંકી એને ચડવા દઈશું. ઢાંકણ ઢાંકી દીધું છે. હવે આપણે દાળમાં પણ વિસલ વાગી ગઈ છે, 3 વિસલ. તો આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ દાળ ચડી ગઈ છે. તો હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશ અને બીજી 1-2 મિનિટ થઈ ગઈ છે. તો ટામેટા એકદમ સરસ ચડી ગયા છે. તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું. હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું. ગરમ મસાલો આપણે દાળ ઉકળે પછી એડ કરવાનો. તો સરસ મિક્સ કરી દઈશું. અને ઢાંકણ ઢાંકી આપણે 1-1.5 મિનિટ સુધી એને સાતળવા દઈશું, જેથી મસાલાની જે કચાશ છે એ બધી નીકળી જાય. 1-1.5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલા સંકળાઈ ગયા છે. તો આપણે જે દાળને બાફીને તૈયાર કરી છે એ ઉમેરી દઈશું. મસાલા સરસ સંકળાઈ ગયા છે. હવે દાળ ઉમેરી દઈશું અને અત્યારે મેં 1 ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે. તમારે દાળની જે પ્રમાણે કન્સિસ્ટન્સી રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. ગેસ બંધ કર્યા પછી દાળ ઠરી જશે એટલે થોડી પાતળી જ રાખવાની. સરસ મિક્સ કરી દઈશું અને હવે એકદમ ધીમા તાપે આપણે 10-12 મિનિટ માટે ઉકળવા દઈશું. દાળ ઉકળી જવા આવે એટલે આપણે એમાં ગરમ મસાલો અને બારીક કાપેલી કોથમીર એડ કરી દઈશું. તો દાળ સરસ ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે. તો હવે આપણે એમાં ગરમ મસાલો ઉમેરી દઈશું. આ દાળ જો તમે એકલી ઘીમાં વગારો તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે દાળ તૈયાર થઈ ગઈ છે તો આપણે એમાં બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે ગેસ બંધ કરી અને એને સર્વિંગ બોલમાં લઈ લઈશું. તો આપણી પંચરત્ન દાળ તૈયાર થઈ ગઈ છે. આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે કેમ કે થોડી વાર પછી એ ઘટ્ટ થઈ જશે. તમે એને જીરા રાઈસ સાથે ખાઈ શકો છો અને બાટી સાથે પણ બહુ સરસ લાગે છે. તો હવે ગેસ બંધ કરી અને સર્વિંગ બાઉલમાં લઈ લઈશ. તો તૈયાર થઈ ગઈ છે આપણી પંચરત્ન દાળ. એને મેં સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે અને હવે આપણે એની પર થોડી બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું. દાળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે તો તમે આ દાળ જરૂર ટ્રાય કરજો.